શું થયું? કેમ આટલા ગુસ્સામાં છો? અરે જવા દે ને યાર, અશ્વિનભાઈ અચાનક ભાડું વધારી દીધું. હું ઓફિસ પહોંચ્યો ને એનો કોલ આવ્યો કે ભાડું વધારી દીધું. ઇવન જતી વખતે હું એના ઘરે બી ગયો કે ભાડું નહીં વધારો. એકદમ ઢીઠ માણસ છે. પાણીની મેં વાત કરી કે પાણી નથી સારું આવતું, તો કહે છે કે પૈસા આપો મને. મારી ગમે તેમ બોલવા લાગ્યો મારી સાથે. થોડુંક મારું બોલાચાલી થાય, એકદમ નફ્ફટ માણસ છે. કાલે મને કહી દીધું ઘર ખાલી કરી દો. જવા દે ને યાર. એક તો અહીંયા આપણે આપણું બધા પૈસાથી ખર્ચો કરવાનો, ઉપરથી પાણીનો આટલો મોટો પ્રોબ્લેમ છે, ને ગમે ત્યારે ભાડું વધારી દે, આટલો બધો ઘમંડ કોની બતાવે? તમે બીજા કોઈને પૂછો ઘર માટે. આપણે અહીંયા રહેવું જ નથી હવે, ને પાણીના લીધે કેટલા બધા બીમાર પડીએ છીએ આપણે. તમે લો આ ને ફોન પર વાત કરો. અરે સેવામાં તો કશું જ નહીં. તું બોલ, તું ક્યાં છે ને કેમ છે? સારું સારું. અરે સાંભળ ને, મને એક રૂમ જોઈતો છે, પણ થોડો સસ્તો હોય ને એવો જોતો છે. કેમ, બધું ઓકે છે ને? બધાને સારું છે ને? અરે શું થવાનું ભાઈ, બધું ઓકે છે, કશું નહીં થયું. પણ યાર અહીં પાણીનો બી એટલો બધો પ્રોબ્લેમ છે, ભાડું બી વધારે ને ડીટ માણસ છે, એટલે જલ્દીથી જલ્દી બને ને એવી રીતે કશે બીજે શોધવું છે જલ્દીથી. સારું સારું, મને બસ 5 મિનિટ આપો, જણાવું મે. બસ હવે શાંતિ. હા વળી ચાલ મળી જાય એટલે જતા જ રહેવું છે. આમ બી કાલે જવાનું જ છે. જો આજે ઘર મળી જાય તો જોઈ લઈએ અને બધું ક્લિયર પણ કરી જ લઈએ, બટ આજે જ. હા અરે મારી માં, શાંતિ રાખ, જઈએ જઈએ. હિતેશનો ફોન તો આવવા દે જલ્દી. હા અરે જરા શાંતિ રાખે. હા હવે જો ફોન આવ્યો. એ મને જલ્દી રૂમાલ આપને. હા બોલો બોલો માલિક. અરે ભાઈ ક્યાં આટલું મોટું વિચારે, તને કીધેલું તો હતું કે થોડુંક સસ્તું શોધજે. હા પણ વાત તો સાંભળ, એ રો હાઉસ નો ખાલી 3000 જ રેન્ટ છે. શું 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 શું, રો હાઉસ 3000 રૂપિયામાં? સિરિયસલી? અરે ભાઈ તે પીધેલું તો નહીં કશું. સાચું કહું છું, ક્યાં ખોટું બોલવાનું, ખાલી 3000 જ. અરે આટલું સસ્તું કેવી રીતે? કઈ ગડબડ હશે તો જ સસ્તું છે ને. અરે નહીં નહીં, કેન્સલ નહીં, હું તને કહું. શું આટલું બધું વિચારો છો એમ? પણ આપણે ખાલી તો કરવાનું જ છે. જો હમણાં આપશે બી કોઈ નહીં આટલામાં, તો આપણે જોઈ લઈએ. અહીંયાની ડિપોઝિટ ત્યાં ભરી લઈશું, અને ફ્યુચરમાં આપણને એવું લાગે તો આપણે ત્યાં શિફ્ટ થઈ જઈશું. જો રેન્ટની કિંમત ઓછી છે તો વેચવાની કિંમત પણ તો ઓછી જ હશે ને, તો આપણે ત્યાં નવું ઘર લઈ લઈશું. એ બધી સાચી વાત, પણ નહીં. હા જોઈએ તો ખરા. હા બહુ સારું. હા પ્રિતેશભાઈ, સામાન શિફ્ટ કરવાનો છે. એક ઇમરજન્સીના લીધે અચાનક શિફ્ટ કરવું પડે એમ છે, તો તમે સાંજે 4 વાગ્યે આવી જજો. હા હિતેશભાઈ, આજે સામાન લઈ જશું, ડી ડન છે. હા હા હા, પણ ત્યાં કોઈ ટેન્શનવાળી વાત નથી ને? હા ઓકે હા ઓકે ઓકે, સારું સારું, જોઈ લેશું. હલો. હા પ્રિતેશભાઈ આવી ગયા? હા ઓકે. ચાલો હાશ, પ્રિતેશભાઈ આવી ગયા. ચાય સાઈડ પર મૂક, થોડો ફ્રેશ થઈ જાઓ. કેમ છો દિનેશભાઈ? બસ જો તમારી સામે ઊભા છે, ટકા ટક ફેરવી નાખીએ સામાન. બસ જો કાઢે જ છે, બસ ફેરવીએ. ચલો કમ્પ્લીટ. હા તમારું કામકાજ બાકી બધું સારું એકદમ. જો આ ઇમરજન્સીમાં ઘર ફેરવવાનું આવ્યું એટલે આ બધું દોડાદોડી છે થોડી.
અરે તારો વહેમ હશે, ઘર છે ત્યાં, કોઈને કોઈ તો રહેતું હોય ને, કોઈ નથી કોઈ. એક કામ કર, તું શાંતિથી આરામ કર, આરામ કર, આરામ કર. એક કામ કર, જ્યાં બેસ તું થોડોક આરામ કરી લે. એક કામ કર, 5 મિનિટ થોડી વાર બેસ, આરામ કર, તું બેસ. એક કામ કર, જમી લે, થોડું કામ લઈ લે. વાળ છે યાર આમાં. ક્યાં વાળ છે? છે વાળ યાર, જો નથી એમાં વાળ. હતો હતો યાર, મેં જોયો. માછું બીજું કે સુઈ ગયા. ચાલ ભાઈ, કામ કરી દઉં.